नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પ્રથા। વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકડાટ। મહીસાગરના લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ હાથ છોડશે। હીરાભાઈ પટેલ સહિત 200 કાર્યકર્તાઓ કરશે કેસરિયા। ભાજપમાં જોડાતા પહેલા હીરાભાઈ સાથે ખાસ વાતચીત કરવામાં આવી। કંટાળીને કોંગ્રેસનો હાથ છોડી અને કેસરિયા કરી રહ્યા છીએ। કોંગ્રેસના 200 થી વધારે કાર્યકર્તાઓ પક્ષથી નારાજ છે। તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો પણ ભાજપમાં જોડાશે। एनएसयूआ यूथ कांग्रेस का पूर्व प्रमुख पण केसरिया करशे। गांधीनगर कमलमा भाजपनो खेस पहेरी अने केसरिया करशे। हालमा लुणावाड़ाथी मोटी संख्यामा कार्यकर्ताओ गांधीनगर जवा रवाना छे। भाजप धारासभ्य जिग्नेश सेवकनी आगेवानीमा कार्यकरो रवाना। हीराभाई पटेल जे बे टर्म धारासभ्य रही चुक्या छे, परंतु ते आजे भाजपमा जोडावा जई रह्या छे, तेमनी साथे सीधी वात करीजो। साहब शू कहो, भाजप में जोड़ावा जई रहा छो, केवा प्रकारना आपने शू लाग्यू कांग्रेस छोड़वानु कारण शू? हाँ, हूँ आज 200 जेटला तेथी पण वधु कार्यकरो साथे गांधीनगर कमलम खाते 11:30 सुधी त्यां पहोंचीने भारतीय जनता पार्टीना खेस धारण करवाना छीए। अने एनी पाछळनुं कारण मुख्य तो ये छे के कांग्रेस में निष्ठावान कार्यदक्ष प्रामाणिक अने जेमने काम करवानी क्षमता छे एवा कार्यकरोनी सतत अवगणना थाय छे, अवहेलना थाय छे। ए सिवाय पण कांग्रेसनुं संगठन जेवुं कंई छे नहीं। तारे भारतीय जनता पार्टी एक संगठित मजबूत पार्टी छे अने कैडर बेस्ड पार्टी छे। ए उपरांत कार्यदक्ष माणसोनी काम करवानी क्षमता वाला माणसों पासे थी काम लेवानी एनी जबरदस्त कुनेह छे। आ बधा बीजा ए सिवाय पण घणा कारणों छे, ए बधाने लईने कारण के कार्यकरोनो असंतोष होय, नाना मोटा काम भी ना थता होय, एमनी उपेक्षा थती होय, अने छेल्ला केटलाय वर्षोथी एमनी लागणी हती के आपणे हवे बधाए सामूहिक रीते भारतीय जनता पार्टीमां जोडाई जवुं जोईए। पण मैं मोडू तो कर्युं छे, पण पछी मने एम थयुं के शुभश्य शीघ्रम, अने मोड़ा मोड़ा पण देर से लेकिन दूरदर्शी के साथ आज हमें भारतीय जनता पार्टी में जोड़ावाना छे। अनेक कांग्रेस ना सभ्य छे, कार्यकर छे, तेमनी साथे सीधी बात करी, शू कहेशो कांग्रेस छोड़वानुं कारण शू अने कया कारणोसर आप भाजप जॉइन करी रह्या छो? कांग्रेस में निष्ठावान सनिष्ठ कार्यकरोनी सतत वर्षोथी उपेक्षा थई रही छे। हुं पण 1987 कांग्रेस अंदर जोड़ेलो छूँ, परंतु सारा कार्यकरों निष्ठावान कार्यकरों ने सतत अवगणना ने कारण अने भाजपनी विकासनी जे नीति छे एने लईने भाजपमां प्रवेश करवा नथी। परिवर्तन ए दुनियानो नियम छे, पण कांग्रेसमां छेल्ला घणा समयथी अहीं खास करीने મહીસાગર અને તાલુકા કક્ષાએ સંગઠનનો અભાવ અને જે સનિષ્ઠ કાર્યકરો છે એમની ઉપેક્ષા થતી હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી ઘણા બધા યુવાનો, શિક્ષકો, આચાર્યો અને પ્રોફેસરોને પણ એવું હતું કે હવે આ કોંગ્રેસમાં કોઈ સંગઠન નથી, કોઈ રીતે યોગ્ય નિર્ણય લેવાની કોઈ પદ્ધતિ નથી, અને એને કારણે ઘણાને વર્ષોથી એમનું મન દુભાતું હતું। જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આજે હીરાભાઈ પટેલ કે જે બે ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે તે પોતાના 200 જેટલા કાર્યકરો લઈને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે 200 જેટલા કાર્યકરો અત્યારે અહીંયા ઉપસ્થિત છે, ગાંધીનગર જવા રવાના થઈ રહ્યા છે। એ વાત કરવામાં આવે તો અહીંયા કોંગ્રેસથી અસંતુષ્ટ લોકો જે છે તેમને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, ત્યારે આજે ગાંધીનગર ખાતે કમલમ ખાતે 11 વાગે જે 200 કાર્યકરો છે તે પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબના હસ્તે ખેસ ધારણ કરી અને વિધિવત રીતે ભાજપમાં જોડાશે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।
ચૂંટણી પહેલા ફરી પ્રદેશ કોંગ્રેસ તૂટશે. ગાંધીનગરના પૂર્વ કોર્પોરેટર પર હાથ છોડ્યો હતો રાકેશ પટેલ. કોંગ્રેસના તમામ પદથી રાજીનામું આપ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેરાત કરી છે. તો એક બાદ એક ભાજપમાં નેતાઓ અને કોર્પોરેટરો જોડાઈ રહ્યા છે, ત્યારે રાકેશ પટેલે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. ચૂંટણી પહેલા રાજકોટના ઉપલેટા કોંગ્રેસમાં ભંગાણ. ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયાના ગઢમાં ગાબડું. ઉપલેટા કોંગ્રેસના ઘણા આગેવાનોના કેસરિયા. શહેર પ્રમુખ, વિપક્ષ નેતા, જિલ્લા સંગઠનના મહામંત્રીના કેસરિયા. ઉપલેટાના સરપંચો સહિત 150 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. ઉપલેટામાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકર્તાઓના કેસરિયા. મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ રમેશ ધડુક, જયેશ રાદડિયા રહ્યા હતા હાજર. કોંગ્રેસમાંથી આશરે 150 કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટીની વિકાસની ગતિમાં કમળ ખીલવવા માટે આ બધા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ છે. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહનો વિડીયો વાયરલ. કોંગ્રેસના કાર્યકર્તાઓને તેઓએ ખખડાવ્યા હતા. 2023ની ચૂંટણી અંતિમ તક છે. મધ્યપ્રદેશમાં હવે પછી કોંગ્રેસ નહીં તેવું પણ દિગ્વિજયસિંહે જણાવ્યું. ઈમાનદારીથી ચૂંટણી લડવા કટકોર પણ કરી હતી, તો કામ ન કરવું હોય તેઓને ઘરે બેસવા પણ સલાહ આપી. આપ લોગ આમને સામને બાત કરને તૈયાર નહીં. મેં અહીંયા ખડા હું. કડાપાજી ઉધર ખડે, દીદી ઇધર ખડે, જીસે લલક ખડે, યે થોડી કામ ચલેગા. कांग्रेस अगर आखिरी चुनाव है 23 का बता देता हूं मैं आप लोगों को. अगर आप लोग नई ईमानदारी चुनाव लड़े तो घर बैठिए आप सब लोग. फिर कांग्रेस वापस नहीं आने वाली. वर्कर नहीं मिलेगा आपको काम करने वाला. ગુજરાતમાં ખેડૂતો દિવસે દિવસે ખેતીમાં અવનવા પ્રયોગો કરી અને સફળ ખેતી કરી રહ્યા છે, અને જેનું એક ઉત્તમ ઉદાહરણ રાજકોટના ખેડૂતે પૂરું પાડ્યું છે. ધોરાજીમાં ખેડૂતે ગુજરાતમાં અશક્ય એવી ચંદનની ખેતી કરી બતાવી છે. 55 વર્ષના ભગવાનજીભાઈ ચવાડિયા ટેકનોલોજીના માધ્યમથી યુટ્યુબ પર એક વિડીયોથી પ્રેરિત થઈ અને નવી માહિતી મેળવી ચંદનની ખેતી કરી છે. ભગવાનજીભાઈએ આજથી 4 વર્ષ પહેલા 1 એકર જમીનમાં ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું હતું. તેમણે માત્ર 120 રૂપિયાના ભાવે ચંદનનો એક છોડ લીધો હતો અને અંદાજિત 600 જેટલા છોડ તેમણે ખેતરમાં વાવ્યા હતા. આજે 4 વર્ષ સુધી તેની સારી રીતે માવજત કરી તે ખૂબ જ મોટા થયા છે. આ સાથે જ ભગવાનભાઈએ અન્ય ખેડૂતોને પણ ચંદનનું વાવેતર કરવા માટે માહિતી પૂરી પાડી હતી. આ સાથે જ સરકાર પણ ચંદનની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે. ભગવાનજીભાઈએ કરેલા ચંદનના વાવેતરથી ભવિષ્યની આવક નોંધાવી લીધી છે અને જે માત્ર થોડા જ રોકાણ છે અને જે લાખોનો નફો પણ અપાવી શકે છે. આ બધે યુટ્યુબ ઉપર વિડીયા જોઈ અને મને એમ થયું કે આ ચંદન વાવવા જેવું છે. એટલે એક છોડની કિંમત 120 રૂપિયા લેખે આવી છે અને 2.5 વીઘામાં મેં આ વાવેતર કરેલ છે. એમાં 600 છોડ વાવેલ છે 8x8 છેટે. એ રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતા. અમે છાણિયું ખાતર ને ગૌમૂત્ર ને જીવામૃતને એનો જ ઉપયોગ કર્યો છે અને બીજું કોઈ લાંબો ખર્ચ નહોતો. 1-2 વર્ષ આ જે વૃક્ષની ઉજેર થઈ જાય ત્યાં સુધી જ આને દેખભાળ કરવી પડે છે, પછી બાકીના વર્ષ એમનેમ જ થઈ જાય છે. એટલે અંદર ચણા કે ઘઉં કે બાજરો કે કપાસ વાવે તો વર્ષે 20,000 રૂપિયા લેખે 10 વીઘાના અંદર 2 લાખ રૂપિયો થાય. તો 2 લાખ તો 20 વર્ષે કેટલા થાય? 40 લાખ રૂપિયો. તો 40 લાખના સામે 150 લાખ રૂપિયો ચંદનના અંદર વધે તો ખેડૂતે ભવિષ્યના અંદર એટલી પોતાની પ્રોવિડન્ટ ફંડના અંદર છે, બેંકના અંદર છે, કોઈ પોતાના ગમે તે ખાતા મૂકે એટલો રૂપિયો ન થાય. એટલે ભવિષ્યના અંદર ચંદનનું વાવેતર કરવાથી એકસાથે મૂડી પાછી મળે.